શહેરના 16 વિસ્તારમાં વૃદ્ધ દંપતી ડબલ મર્ડર કેસ મામલે ગતરોજ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। તે દરમિયાન શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને ક્રાઇમ બ્રાન્ચના જેસીપી પ્રેમવીરસિંહ દ્વારા મીડિયાના માધ્યમથી સિનિયર સિટીઝનો અને તમામ સ્ટેશન ઇન્ચાર્જશ્રીઓને સુરક્ષાના પગલાં લેવા માટેની અપીલ કરવામાં આવી હતી। अमदावाद शहर में अवारनवार सीनियर सिटीजन पर गुनाहित प्रवृत्तियों आचरवाना किस्सा सामे आवी रह्या छे। त्यारे थोड़ा दिवसों पहला शहर ना 16 विस्तार में थयेल डबल मर्डर केस मामले योजायेली पत्रकार परिषद में पोलीसे एकला रहता सीनियर सिटीजन पर थती गुनाहित प्रवृत्तियों रोकवा माटे सावचेतीना पगलानी विस्तृत चर्चा करी हती, जेमा क्राइम ब्रांचना जेसीपी प्रेमवीर सिंह द्वारा जणाववामां आव्युं हतुं के अमदावाद शहर में एकला रहता सीनियर सिटीजनोए पोताना विस्तारना पोलीस स्टेशन खाते रूबरू अथवा फोनथी पूरी माहिती तथा परिचित व्यक्तिओना संपर्क सहितनी माहिती आपवी, जेथी स्थानिक पोलीस ते बाबते जरूरी पेट्रोलिंग पॉइंट राखे। बीजू एपण जणाववामां आव्युं हतुं के घरमां समारकाम अथवा घरकाम अर्थे आवेल व्यक्तिना ओळखपत्र अने मोबाइल नंबर जेवी माहिती लईने ज तेमने घरमां आववा देवामां आवे। तदुपरांत कोईपण व्यक्तिनी हिलचाल शंकास्पद लागे तो तेनी तात्कालिक पोलीसने जाण करवी। स्थानिक पोलीस द्वारा ए पण चेक करवामां आवशे के सीनियर सिटीजनना रहेणाक स्थळे प्रवेश द्वारथी लईने अंदर सुधी सीसीटीवी कैमरा छे के नहीं। सीनियर सिटीजन रहता होय ते सोसायटीनी बहार सिक्योरिटी गार्ड अवश्य होवो जोईए, साथे जे सिक्योरिटी गार्डनी नोंध पण पोलीस स्टेशनमां करवामां आवशे। तदुपरांत पोलीस इन्चार्ज अधिकारीओ द्वारा सिक्योरिटी गार्डने सुरक्षा अंगेनी जरूरी सूचना अने मार्गदर्शन पण आपवामां आवशे। आ बधानी साथे ज स्थानिक इन्स्पेक्टरनो मोबाइल नंबर तथा पोलीस स्टेशननो नंबर पण सीनियर सिटीजनने आपवामां आवशे, जेथी सीनियर सिटीजन पण पोताने अने पोताना परिवारने सुरक्षित महसूस करे। તે ઉપરાંત આ આપને ગૂગલ પ્લે સ્ટોર ઉપર પણ મળે એટલે કોઈ પણ વ્યક્તિ એને ડાઉનલોડ કરી શકે છે અને એના ઉપર નોંધણી કરાવી શકે છે। નંબર એક, બીજું એક મેન્યુઅલ તરીકા છે જે આપ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી શકો છો। ત્રીજું, અમારી જે સી ટીમો છે એ વિઝિટ કરતી હોય છે સોસાયટી વિસ્તારોની અને ત્યાં જે સિનિયર સિટીઝન્સ ખાસ કરીને એકલા રહેતા હોય એ લોકોની નોંધણી એ લોકો કરતા હોય છે અને જે કોરોનાનું જે સમય હતું ત્યારે અમારી પાસે જેટલા પણ નોંધણી કરાયેલા સિનિયર સિટીઝન્સ હતા એ લોકોને અમે આ લોકોની દૈનિક જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપરાંત હેલ્થ ચેકઅપ્સ વગેરે અને મેડિકલ ઇમરજન્સીની પણ સરકાર લીધી હતી। મારી આપના માધ્યમથી બધાને અપીલ છે કે જે સિનિયર સિટીઝન્સ ખાસ કરીને જે એકલા રહેતા હોય એ લોકો એની નોંધણી કરાવે। અમારી જે સી ટીમો જ્યારે વિઝિટ કરતી હોય સોસાયટી વિસ્તારની ત્યારે એ લોકોને અગર ખબર નહીં પડે તો સામેથી આવીને એનો સંપર્ક કરે તો અમને ખ્યાલ રહે કે અહીંયા એકલા રહેતા હોય છે। સો દેટ જે સી ટીમ્સ છે કે પોલીસ સ્ટેશનના બીટ સ્ટાફ છે ચોકી સ્ટાફ છે એ લોકો એની સમયાંતરે વિઝિટ કરી શકે। અને આપણે કાગડાની વાત કરતા હતા તો અત્યારે અમારી પાસે લગભગ 5000 જેટલા સિનિયર સિટીઝન્સ રજીસ્ટર્ડ છે। કેમેરામેન સચિન પડિયાર સાથે સિદ્ધિ શેઠ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।